શેરી ગલીઓ સાંકડી પડતા હવે યુવાનોમાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. નાનાથી લઈ અને વૃદ્ધ લોકો રમી શકશે આ ક્રિકેટ. જાણો કેમ કે આ બધા બોક્સ ક્રિકેટ છે ખાસ. આપણા દેશમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે. આપણા ગુજરાતીઓ ક્રિકેટ તો શેરી અને ગલીઓમાં પણ રમી લે છે. બસ જગ્યાએ સમય મળવો જોઈએ. નાના બાળકોથી લઈ મોટા લોકો સુધી બધાને ક્રિકેટ રમવાનો શોખ છે. ત્યારે અત્યારે શેરી ગલીઓ સાંકડી થતા મોટા લોકો તો શું બાળકો પણ ક્રિકેટ નથી રમી શકતા. રાજકોટમાં એક ક્રિકેટ બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં લોકોથી લઈ મોટા લોકો તેમજ ક્રિકેટ રમી શકે. દેવેશ રાવલિયાએ જણાવ્યું હતું કે પહેલાં શેરી અને ગલીઓમાં લોકો ક્રિકેટ રમતા હતા, પરંતુ હવે તેટલી જગ્યા રહી નથી, જેથી મને વિચાર આવ્યો કે આ સમસ્યાનું કંઈક સમાધાન હોવું જોઈએ. લોકો ક્રિકેટ રમી શકે, નાનાથી લઈ મોટા લોકો બધાને ક્રિકેટ રમવી ગમે છે, જે વિચાર આવતા કંઈક એવું આયોજન કરીએ કે લોકો ક્રિકેટ રમી શકે. બોક્સ ક્રિકેટ બનાવવાનું તેમણે પેજ તૈયાર કરી. શરૂઆતમાં લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો ન હતો, પરંતુ ધીમે ધીમે હવે લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે. પીચ હોય કે કુદરતી બાજુ નેટ હોય અને ઓછી જગ્યામાં લોકો રમી શકે, તો તેમણે શરૂઆતમાં રિસ્પોન્સ મળ્યો નહોતો, પરંતુ ધીમે ધીમે સારો એવો રિસ્પોન્સ મળવા લાગ્યો. તેમણે જણાવ્યું કે અમે કોલેજમાં હતા ત્યારે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા આવતા, પરંતુ હવે ભાગદોડવાળી જિંદગી ચાલુ થઈ ગઈ. એક બાજુ જોબ હોય તો બીજી બાજુ કામ હોય, અને એવામાં ક્રિકેટ રમવાનો ટાઈમ મળતો નથી. ત્યારે આ બોક્સ ક્રિકેટ આવ્યું, તેને ફાયદો થાય છે. એક કલાકમાં સારી ક્રિકેટ રમી શકો છો. અહીંયા બોક્સ ક્રિકેટમાં અમને રમવાની ખૂબ મજા આવે છે. તેમણે જણાવ્યું કે અહીંયા ફેમિલી સાથે પણ લોકો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. સાથે તેમણે જણાવ્યું કે મોબાઈલ અને કમ્પ્યુટરના યુગમાં આજકાલના યુવાનો અને બાળકોમાં રમતગમત પ્રત્યેની રૂચિ ઘટી રહી છે, જે એક ચિંતાનું કારણ છે. આ સમયે બોક્સ ક્રિકેટ સ્વાસ્થ્ય માટે પણ એક્સરસાઇઝનું માધ્યમ બની ગયું છે. મારું નામ દિવ્યેશ રાવલિયા છે. અત્યારે વધતા જતા ડેવલપમેન્ટના કારણે સિટીમાં કે એવી જગ્યાએ કે એવી જગ્યા વધી નથી. શેરીઓ પહેલાં શેરીઓ ગલીઓમાં પણ માણસો ક્રિકેટ રમતા, અત્યારે જગ્યાના અભાવના કારણે ને કોઈ ક્રિકેટ રમી શકતું નથી સિટીમાં કે એવી જગ્યાએ. એટલે મને કે અત્યારે એવો ખ્યાલ આવ્યો હતો કે આપણે આના વિશે કંઈક વિચારીએ અને આનું કંઈક એવું સમાધાન લઈએ જેથી માણસો હજી ક્રિકેટ રમી શકે. અત્યારે ક્રિકેટનો શોખ તો સૌરાષ્ટ્રમાં બધેને હોય જ છે, હું નાનાથી લઈને મોટા ભાગના મોટા માણસોને. પણ આ શેરીઓ ને ગલીઓને અત્યારે કોઈ રમી શકતું નથી. એટલે મેં જ્યારે બોક્સ ક્રિકેટ, મારો વિચાર એવી રીતે આવ્યો હતો ક્યારે આવું આપણે કંઈક એવું નાનું અને આયોજન કરીએ જેથી માણસો ઓછી ભાગા દોડીમાં રમત ક્રિકેટની મજા માણી શકે.